विश्व में आंतरराष्ट्रीय महिला दिवस मनावाई रह्यो छे त्यारे अगाउ महिलाओं पोताना हक में ओछू बोलती हती त्यारे आज 21मी सदी की स्त्रीए पोतानी शक्ति ओळखी लीधी छे। आ तके राजकोटना प्रथम महिला मेयर भावनाबेन अने जिला महिला अने बाल अधिकारी जनकसिंह गोहिले अब तक साथे विशेष बातचीत करी हती। घरेलू हिंसामां फरियाद करवाथी अथवा तो एमां दाद मांगवाथी जे चार पांच वस्तु खूब महत्वनी छे કે જે બેનને મળી શકે। સૌથી પહેલો પ્રશ્ન તો એ આવે કે જ્યારે કોઈ બેન એમના સાસરિયા વિરુદ્ધ ફરિયાદ કરે છે તો એમને ત્યાં રહેવાનો સૌથી મોટો પ્રશ્ન ઊભો થાય છે કે કોઈ ફરિયાદ કરીને એમના ને એમને ઘરમાં રહેવા ન દઈ શકે, સ્વાભાવિક વસ્તુ છે। તો આ એક્ટની અંદર એવી જોગવાઈ છે કે બેનને એમના સાસરિયાના ઘરમાં જ રહેવાનો નામદાર કોર્ટ હુકમ કરી શકે છે। કેટલાક સંજોગોમાં વ્યાજબી ન લાગતું હોય કે એમના સાસરિયાના ઘરમાંથી રહેવાથી સુરક્ષાને લગતા કે બેનને વધારે ત્રાસ મળવાની શક્યતાઓ રહેલી હોય તો નામદાર કોર્ટ અલગથી એમનો રહેવાનો અથવા તો મકાન ભાડાનો પણ હુકમ કરી શકે છે। એટલે સૌથી પહેલો તો એમનો રહેઠાણનો હુકમ થઈ શકે છે। બીજો પ્રશ્ન ઊભો થાય છે કે જ્યારે કોઈ બેન એમના સાસરિયા વિરુદ્ધ ફરિયાદ કરે છે અને પછીથી એમને પોતાનું અથવા પોતાના બાળકોનો ભરણ પોષણનો પ્રશ્ન ઊભો થાય છે તો ભરણ પોષણની પણ આના આ એક્ટની અંદર એવી જોગવાઈ છે કે બેન અને એમના બાળકોને ભરણ પોષણની પણ વ્યવસ્થા કરવામાં આવી છે કે નામદાર કોર્ટ ભરણ પોષણનો હુકમ કરે છે। માત્ર ભરણ પોષણથી પણ બેનનું ઘર નથી ચાલવાનું, બાળકો હોય તો એમનું એજ્યુકેશનની જરૂર પડે અથવા તો બીજી કોઈ નાના મોટા ખર્ચાઓ, લાઇટ બિલ જેવા ખર્ચાઓ છે કે બીજા જે નાના મોટા ખર્ચાઓ છે તો આ તમામ વસ્તુની માગણી આ એક્ટની અંદર કરી શકે છે। ત્રીજો મહત્ત્વનો મુદ્દો ઊભો થાય છે સુરક્ષાનો, કે માનો કે કોઈ બેને ફરિયાદ કરી છે અને એમને એ જ ઘરમાં રહેવાનું છે કે બીજી કોઈ જગ્યાએ રહેવાનું છે અને એને સાસરિયાઓ ત્યાં પણ ત્રાસ આપી શકે એમ છે તો આવા કેસની અંદર નામદાર કોર્ટ કેસના સંજોગોને જોઈને એમને પ્રોટેક્શનનો ઓર્ડર કરી શકે છે અને એ સંબંધિત પોલીસ સ્ટેશન મારફતે બેનને સુરક્ષા પણ પૂરી પાડવામાં આવે છે। સુરક્ષા કેવી રીતે પૂરી પાડવી, કેટલી સુરક્ષા પૂરી પાડવી, આ બધી જ વસ્તુ નામદાર કોર્ટના હુકમ પ્રમાણે પોલીસ સ્ટેશન દ્વારા આનું અમલીકરણ થતું હોય છે। ખાસ કરીને મહિલા સશક્તિકરણની જે પરિકલ્પના છે એમાં મહિલાનું જે સામાજિક, આર્થિક, રાજકીય, રાઈટ, જે સશક્તિકરણની વાત છે એમાં જે સામાજિક સશક્તિકરણ છે એના એ કાનૂની સશક્તિકરણનો એક ભાગ છે। જ્યારે આપણે મહિલા સશક્તિકરણ વિશે વિચાર કરીએ ત્યારે એના જે ખ્યાલો છે, રાઈટ, ખ્યાલ એટલે એપ્રોચ, તો એમાં જે માતૃત્વનો ખ્યાલ પ્રથમ ક્રમે છે પરંતુ ઇક્વિટી એપ્રોચ જે સમતાનો ખ્યાલ છે અને એ બીજા નંબરના ખ્યાલમાં સમાજશાસ્ત્રીય દ્રષ્ટિકોણથી હું આ વાત કરી રહી છું। કારણ કે જ્યારે આપણે વિકાસની વાત કરવી હશે, મહિલા સશક્તિકરણની વાત કરવી હશે ત્યારે પ્રથમ આ બાબત એ દરેક સ્ત્રીના એક કાર્યકર્તાના મનમાં આ સંકલ્પના મજબૂત થવી જોઈએ। તો એ સ્થિતિમાં જે ઇક્વિટી એપ્રોચ છે એટલે કે સમતાનો ખ્યાલ, તો સ્ત્રી અને પુરુષ જ્યારે આપણે એમ કહીએ કે પ્લેનેટ 50-50/2030, ચાલો આપણે જાતિગત સમાનતાના સંદર્ભમાં પ્રતિબદ્ધતા હાસિલ કરીએ 100% ટાર્ગેટ, કારણ કે જે દીકરીનો જન્મવાનો દર છે એ હજી પણ ઓછો છે એવો, એટલે ફિમેલ ફિટિસિડ ઉપર આપણે ખાસ કામ કરવું પડે છે અને જે સ્ત્રી ગર્ભ પરીક્ષણનો કાયદો પણ અસ્તિત્વમાં આવી ગયો, એની કમિટી છે, એની હું ચેરમેન છું ડિસ્ટ્રિક્ટની ઘણા વર્ષોથી। તો આ સ્થિતિમાં જે સમતાનો ખ્યાલ છે એમાં બધા જ કાયદાઓ શેના માટે લાવવામાં પડ્યા? આજે તમામ લોકો કહે કે કેમ સ્ત્રી માટે કાયદો, રાઈટ? તો આજે ઘરમાં એક બાળક ઓછી ક્ષમતાવાળું હોય ને, કદાચ એને થોડીક શારીરિક ખોડખા પણ હોય તો માતા પિતા વધારે ધ્યાન આપે, સમાજમાં સ્ત્રીઓનું જે કાળક્રમે જેટલા ફેરફાર આવ્યા એના આધારે આપણી સંસ્કૃતિ તો બહુ મજબૂત છે।